ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજના આ રજત મહોત્સવની અંદર આપણા એવા સારા ભાગ્ય હશે ત્યારે કથા સંતોનું સાનિધ્ય અને હમણાં જ શાસ્ત્રી સ્વામીએ કહ્યું એમ કે સારું પુષ્પને ભગવાન લઈને એની પાસે રાખતા હોય છે ત્યારે એ સૌ પુષ્પો આપ સૌ હરિભક્તોને મારા દંડવત પ્રણામ સાથે જય સ્વામિનારાયણ પીર પર બિરાજમાન યુવા કથાકાર શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી કે જેમણે હજારો યુવાનોને હનુમાન ચાલીસા બોલતા કર્યા છે હજારો યુવાનોને હનુમાન ચરિત્ર એના કાનની અંદર ગુંજતું કર્યું છે હજારો યુવાનો એમની કથામાં હોય છે હું અમદાવાદ ગયો તો ગયા વર્ષે અમે ઘણા મંત્રી એક સાથે અમદાવાદની એક કથામાં ગયા હતા ત્યારે પણ યુવાનો લગભગ એસીથી નેવું હજાર આ એક સંતની તાકાત છે એમના ગુરુની તાકાત છે ભગવાન સ્વામિનારાયણે આપેલા એ મંત્રની તાકાત છે આવનારો સમય એ ભૌતિક સુખ સાથે તો હશે જ પણ હવે સંસ્કારો અને ધર્મ દુનિયા શાંતિ ગોતી રહી છે શાંતિ ક્યાંથી મળશે એ કોઈ ભૌતિક સુખથી નહીં મળે માટે આજે નહીં તો કાલે ભારતીય સંસ્કૃતિ એ દુનિયામાં ડંકો વગાડશે ને વગાડશે ને વગાડશે એ જ રીતે ભક્ત ચિંતામણી અને લગભગ સંપ્રદાયમાં પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી જે ભક્ત ચિંતામણી જે ગાય અને જે એના રાગ અને લયથી તરબોળ કરી દે છે એવા સ્વામીને આપણે પણ જોરદાર તાળીઓથી વધાવીએ કારણ કે સંત પરમહિતકારી અને આજે હજારો યુવાનોને આ વિસ્તારની અંદર સત્સંગ મંદિરનું નિર્માણ કરવા માટે આ સંતોએ પોતાનું યોગદાન આપ્યું છે એવા જ દેવસ્વામી અને તમામ સંતો અહીંયા બિરાજમાન છે ત્યારે આ વિસ્તારની અંદર એક શૈક્ષણિક કાર્ય પણ ચાલી રહ્યું છે અને જે શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે એ સંસ્કાર સાથે પ્રાપ્ત થઈ રહ્યું છે અને સ્વામી મને કહેતા આનંદ થાય છે કે આ જે જગ્યા પર કથા છે આ જગ્યા પર અમે સાયન્સ કોલેજનું નિર્માણ કરી રહ્યા છીએ તમામ ફેકલ્ટી સાથે સાયન્સ કોલેજનું નિર્માણ આ જગ્યા પર થઈ રહ્યું છે ત્યારે પહેલાં જ સ્વામીજીએ જ્યાં કથા વેચારી આ જગ્યાને પવિત્ર કરી છે અને આમાં દીકરા દીકરીઓ જે એજ્યુકેશન પ્રાપ્ત કરશે એ પવિત્રતા સાથે પોતાનો શ્રેષ્ઠ યોગ યોગશ્રમ ચલાવશે આવનારા સમયમાં મેં હમણાં જ કલાકુંદ સ્વામિનારાયણ મંદિરમાં વાત કરી હતી ગુજરાત એવું રાજ્ય છે પહેલું કે જ્યાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે સ્વામી અમે ધોરણ છ થી બાર માં ગીતાનો અભ્યાસક્રમ ફરજિયાત દાખલ કરી દીધો છે અનેક શાળાઓમાં આજે બોલાઈ રહી છે હું પોતે જઈ રહ્યો છું ગીતાના પાઠો થઈ રહ્યા છે અને એ શ્રેષ્ઠ શિક્ષણ પરા અને અપરા જે વિદ્યા માત્ર પેટિયું રળવા માટે નહીં પણ શિક્ષણ એ મનને ખીલવે છે અને સ્વામીએ કીધું કે ગાડી ચાલી જ જાય ચાલી જ જાય અહીંયાથી સૌરાષ્ટ્ર જઈએ ગમે એટલી સાઈડ કાપો એનો અંત નથી માટે જગદગુરુ શંકરાચાર્ય કહ્યું છે પુનરપી મરણમ જરણ આ જ કરવાનું કાયમી એટલે આપણે ભૌતિક પદાર્થ સ્પર્શ ન કરે સત્તા સ્પર્શ ન કરે આવું ક્યાંથી પ્રાપ્ત થાય આવું કથામાંથી પ્રાપ્ત થાય છે આવું સંતોમાંથી પ્રાપ્ત થાય છે હું એ સદભાગી છું કે આ સંતો હું નાનપણથી યુવા વયે મારા મેરેજ નહોતા થયા ત્યારથી કલાકુંડ જવાનું કથા સાંભળવાની અત્યારે શાસ્ત્રી સ્વામી હજી સંસ્કૃત શીખતા હશે અમે બધાએ તો આ એક સંતોની આપેલી એક દિવ્ય વાણી છે એ બધેથી ન મળે કોઈ બીજું બોલે અને વ્યાસપીઠ માટે એ વ્યાસપીઠ પર બિરાજમાન આપણા સંતોને હું કોટી કોટી વંદન કરું છું સંસ્કૃતિ જીવંત રાખવાનો પ્રયાસ કર્યો અને આવનારા સમયમાં દુનિયાનું ચેલેન્જ શું છે દુનિયામાં ડિપ્રેશન છે સ્વાર્થ કોઈનું લઈ લેવું હતાશા ઈર્ષા આ બધું જ નષ્ટ કોઈ સોફ્ટવેર નહીં કરી શકે કોઈ એવું ભૌતિક પદાર્થ નહીં કરે એ ભગવાનની વાણી છે એ જ ગીતા છે એ જ હરિચરિમૃત છે એ જ ભાગવત છે અને એ જ વચનામૃત છે કે જે માણસને સહી રાસ્તા પર લાવશે ત્યારે આજે શાસ્ત્રી સ્વામી આપ સુરતમાં વધાર્યા છો અને હનુમાન દાદા એટલે સારંગપુરમાં જઈએ અને કેવા અદ્ભુત વિકાસ કેવી અદભુત એ મંદિરની રચના એ મૂર્તિના પ્રતિષ્ઠામાં પણ હું ગયો તો એનો સાક્ષી છું હજારો હજારો લોકો જ્યારે આવતા હોય એ સારંગપુર નામ સાંભળીએ ને ત્યાં હૃદયની અંદરથી એક પુલકિત ભાવ પ્રગટે છે અને આ ભાવ અસુરી શ્રુ અસુરી વૃત્તિને હંમેશા માટે નષ્ટ કરે છે એવા સંતોના ચરણોમાં હું પ્રાર્થના કરું છું વંદન કરું કે સ્વામી અમને એવા આશીર્વાદ આપો કે સરકારની ઉપર પણ ધર્મ સત્તા છે અને આ સંતોના આશીર્વાદ છે ને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયામાં જો સફળ રહ્યા હોય તો એ ધર્મના ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી દરેક સાધુ સંતો વ્યાસપીઠ પરથી જ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે એની આજ તાકાત છે અને દુનિયામાં ભારત નવું ભારત બની રહ્યું છે ત્યારે અહીં મને સન્માન થયું સંતોના આશીર્વાદ પ્રાપ્ત થઈ આ આશીર્વાદ આખું વર્ષ ચાલ્યા જ ખરે મસ્તિષ્કની અંદર થાક ન લાગે કોઈ રાજકારણનો રંગ ન લાગે બસ જે ઈચ્છાથી સેવાથી આવ્યા છે એ જ મારો માર્ગ સહી રહે ને અંતે આત્માનું જે કલ્યાણ છે આ કલ્યાણ ભૂલાય નહીં એ જ સંતોએ જે શીખવી છે વાત એને અમે હંમેશના માટે દ્રઢપ્રણે આ વાત યાદ રાખી સૌને મારા જય સ્વામિનારાયણ ભુજ નીલકંઠ સ્વામીજીના ચરણોમાં દંડવટ પ્રણામ કારણ કે એક સામાન્ય કલાકુંજ જેવા નાના એક વિસ્તારની અંદરથી મંદિર બનાવી હજારો લોકોને દર્શનનો લાભ મળ્યો છે અને સ્વામિનારાયણ મિશન જેવી આ સ્કૂલ બનાવી છે અને અહીંયા અનેક દીકરા દીકરીઓ દીકરાઓએ એ સરસ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું મારા બંને દીકરા પહેલાં ધોરણથી બાર ધોરણ સુધી સ્વામી સ્વામિનારાયણ મિશનમાં રહ્યા હતા માટે એ સારંગપુરમાં હમણાં સેવા માટે એટલા માટે આવ્યા હતા કે અહીંયા ભણ્યા હતા આપ સૌને જય સ્વામિનારાયણ હલો